नमस्कार विद्यार्थी मित्रों, एकाउंट में आपणे आगळ वधीए। प्रकरण नंबर 4 भागीदारी नुं पुनर्गठन। आजे छे आपनो लेक्चर नंबर 10। विद्यार्थी मित्रों, ऑलमोस्ट आ लेक्चर में जे आपणे शीखवानुं हतुं ए बधुं पूरुं थई गयुं छे। हवे आ चेप्टर माथी रीत नंबर 1 त्याग अने त्यागनुं प्रमाण, रीत नंबर 2 लाभ अने लाभनुं प्रमाण, અને નવમા લેક્ચરમાં જે મેં તમને શીખડાવ્યું દાખલા, એક દાખલો મેં ગણાવ્યો અને તમને એક ગણવા આપ્યો, એ રીત નંબર 3। આ 3 માંથી જ કોઈ એક પ્રકારના દાખલા બોર્ડમાં 3 ગુણમાં પૂછાશે, બરાબર। એટલે તમારે એટલી વસ્તુ તૈયાર કરવાની છે, પ્લસમાં થિયરીના ટોપિકમાં તમને જેટલા કરાવ્યા છે એ બધા કરવાના છે, અને છેલ્લે હજી હું તમને વિકલ્પ ટૂંકા પ્રશ્ન કરાવીશ। तो आ विकल्प टूका प्रश्न छे ई तमारे खास तैयार करवाना छे। तो एक विकल्प अने एक टूको प्रश्न आ चेप्टर माथी पूछाय छे, एटले आपणे ई पण तैयार करवानुं छे। हवे आपणे आजे जे भणवाना छीए ई आपणने प्रवेश अने निवृत्तिमां खूब काम आवानुं छे, बराबर। आजे आपणे ई भणवाना छीए। तो आगळ वधीए आपणे। હવે જે દાખલા હું તમને ગણાવું છું એ દાખલા બોર્ડમાં નથી પૂછાવાના, પણ પ્રવેશ નિવૃત્તિ માટે બહુ જ કામના છે। પ્રવેશમાંથી 8 માર્કનો મોટો દાખલો, નિવૃત્તિમાંથી 8 માર્કનો મોટો દાખલો બોર્ડમાં દર વર્ષે પૂછાય છે, બરાબર। એના માટે જે કાંઈ કરવાનું છે એની પ્રિપેરેશન આપણે આ ચેપ્ટરમાં કરવાની છે। તો નીચેની માહિતી પરથી એક દાખલો છે ટેક્સ્ટબુકનો। આ ટાઈપનું લખાણ આવે ને બ્લેક કલરનું, એટલે તમારે સમજી લેવાનું કે ટેક્સ્ટ બુકની પીડીએફ છે। સાજન અને નિર્મીના ભાગીદારી પેઢીના ચોપડે જરૂરી આમ નોંધે પસાર કરવાની છે, અને પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું છે। અને ફર્સ્ટ ટાઈમ આપણે જો એક દાખલો આપણે જોઈ ગયા વચ્ચે રીત નંબર 3 ની પહેલા, પુનઃ મૂલ્યાંકન ખાતું ને આમ નોંધ પસાર કરવાનું। હવે શું કરવાનું? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતું તો બનાવવાનું જ, અને પુનઃ મૂલ્યાંકનના અસર આપ્યા બાદનું પાકું સર્વેયુ તૈયાર કરવાનું। હવે પાકું સર્વેયુ તૈયાર કરવાનું ને એટલે ભાગીદારોના મૂડી ખાતા કમ્પલસરી બનાવવા પડે। ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતા, હમણાં આપણે ચાલુ ખાતામાં બહુ ઝંઝટમાં નહીં પડીએ, ટેક્સ્ટ બુકમાં એનો એક દાખલો આપ્યો છે એ નથી ગણવાનો, બરાબર। હું તમને જેટલું કહું ને એટલું જ કરવાનું છે, પછી ખોટા કોઈ એવા મેસેજ ન કરતા કે સાહેબ તમે આ તો ન કરાવ્યું, ટેક્સ્ટ બુકમાં તો છે, પણ ભાઈ નથી કરવાની જરૂર અત્યારે, જે હું તમને કરાવું છું એ તમે બરાબર સમજો, કારણ કે એકાઉન્ટ બહુ લેન્ધી છે, આવી બધી વસ્તુઓ તમને બધા ચેપ્ટરમાં આપી છે। હવે બધું કરવા જઈએ આપણે તો જે બોર્ડમાં પૂછાય છે એ રહી જશે, અને જે હું સ્કીપ કરું છું તો એ તમને આવડી જ જવાનું છે। પ્રવેશ નિવૃત્તિ થાય એટલે એ દાખલો તમને આવડી જવાનું છે, પણ અત્યારે ઝંઝટમાં પડીએ ને તો જે પૂછાય છે ને એ તમને નહીં આવડે। એટલે આપણે અત્યારે મૂડી ખાતા વાળો દાખલો જોવાના છીએ। તમે પાકું સર્વેયુ જોવો એમાં મૂડી ખાતા જ આપ્યા છે, ચાલુ ખાતા નથી આપ્યા, બરાબર। તો રકમ છે તો જમીન મકાન યંત્રો ફર્નિચર રોકાણો દેવાદારો કારખાદ અનામત સ્ટોક અને રોકણશીલક, મૂડી ખાતા સાજન અને નિર્મી સામાન્ય અનામત ને નાનું ખાતું જો આવ્યું, કાંઈ નો વિચારો તો મૂડી દેવા બાજુ લખ્યું એટલે જમા બાકી કહેવાય કે નહીં, મિલકત લેણા ઉધાર બાકી મૂડી દેવા જમા બાકી, પછી 12% બેંક લોન અને દેવામાં લેણદારો અને દેવી હુંડી, સાજન ને નિર્મી છે ને 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે, બરાબર। આગળ રકમ જોઈએ, હવે હવાલા જોઈએ તો રકમમાં તમને નીચે હવાલા આપ્યા છે કે ભાગીદારોએ શું નક્કી કર્યું, તો કે હવે ભવિષ્યમાં 1:1 નફા નુકસાનનું પ્રમાણ નક્કી કર્યું, અને આપણે તો જૂનું પ્રમાણ ધ્યાનમાં લેવાનું 5:3। હવે નીચે હવાલા આપ્યા છે કે જમીન મકાનની કિંમત 10% વધારવી, યંત્રો ફર્નિચરની કિંમતમાં 40% ઘટાડો કરવો, દેવાદારો પર હવે 1000 ખાલખાદ અનામત કાઢી નાખવાની, સ્ટોકમાં 1500 રૂપિયાનું નુકસાન છે મરામત ખર્ચ એટલે,
લેણદારોમાંથી 1500 હવે નહીં ચૂકવવા પડે એટલે લાભ છે, ચૂકવવા બાકી ખર્ચ 10000 નુકસાન ખર્ચ છે, મળવા બાકી આવક 2000 રૂપિયા લાભ આવક છે અને રોકાણો તેની બજાર કિંમતે દર્શાવવાના છે. ચલો પેલા આ રીતના ડ્રો કરો અને એક્ઝેક્ટ સેન્ટરમાં હેડિંગ બાંધો પુનઃ મૂલ્યાંકન ખાતું, બરાબર. એમાં ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. કેવડું ડ્રો કરવાનું આ પુનઃ મૂલ્યાંકન ખાતું? અડધાથી સેજ વધારે પેજ. નવા પેજથી દાખલો ચાલુ કરો, અડધાથી 4-5 લીટી વધારે. આ રીતના ડ્રો કરો, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. વિડીયો કરો સ્ટોપ, એટલે ડ્રો થઈ જાય, તમારે હેડિંગ બંધાઈ જાય. પુનઃ મૂલ્યાંકન ખાતું તમે ડ્રો કર્યું ને એમાં અડધા પેજ થી સેજ 3-4 લીટી વધારે રાખવાની અને એની નીચે તમારે આ રીતના ડ્રો કરવાનું છે. આ ખાના આ રીતના બનાવવાના છે. એક્ઝેટ સેન્ટરમાં હેડિંગ બાંધવાનું, ભાગીદારોના મૂડી ખાતા, ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા, પછી વિગત, સાજન અને નિર્મી. વિગત, સાજન અને નિર્મી આ રીતના ખાના બનાવવાના છે. આ 10 લીટીમાં સમય લેશે, 8-10 લીટીમાં. પુનઃ મૂલ્યાંકન ખાતાની નીચે જ બનાવવાનું, ભાગીદારોના મૂડી ખાતા. તો આ રીતના વિડીયો સ્ટોપ કરીને ડ્રો કરી લો. એક જ પેજમાં બે આવી જશે, ઉપર પુનઃ મૂલ્યાંકન ખાતું અડધા પેજ થી સેજ વધારે, એની નીચે ભાગીદારોના મૂડી ખાતા. ઓકે, પછી આ રીતના ડ્રો કરો પાછું પુનઃ મૂલ્યાંકન ખાતાની જેમ જ અને સેન્ટરમાં હેડિંગ બાંધો પાકું સરવૈયું. પાકું સરવૈયું પુનઃ મૂલ્યાંકન બાદનું ફર્સ્ટ ટાઈમ આવે છે તૈયાર કરવાનું. એમાં ઉધાર જમા ન લખવાનું હોય. ડાબી બાજુ મૂડી દેવા અને રકમ રૂપિયા, જમણી બાજુ મિલકત લેણા અને રકમ રૂપિયા. આ ક્યાં ડ્રો કરવાનું? તો પછીના પેજમાં. એક પેજમાં પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા આવી જશે. પછીના પેજમાં પાકું સરવૈયું પોણા પેજ જેટલું ડ્રો કરી નાખવાનું. આખું પેજ કરી નાખો તો વાંધો નહીં. તો આ રીતના વિડીયો સ્ટોપ કરીને ડ્રો કરી લ્યો. ચાલો પાછા રકમમાં વયા જાય છે. તમારી પાસે ટેક્સ્ટબુક ન હોય તો પણ ચાલશે, રકમ મેં એમાં મૂકી જ છે. હવે રકમમાં તમારે અત્યારે શું જવાનું છે? ખાલી તો કે હવાલા જ જવાના છે પેલા. આ બધા હવાલા છે ને એ તમને રકમમાં પાકું સર્વે આપ્યું છે. એ પાકા સર્વેમાં પેલા તમારે ટીક કરવાના છે કે ક્યાં ક્યાં હવાલા લાગુ પડે છે આપણને. આમાં તો સૌથી પહેલા લઈએ તો જમીન મકાનની કિંમત 10% વધારવી, બરાબર. હવે તમારે, તમારી પાસે ટેક્સ્ટબુક હોય ને તો ટેક્સ્ટબુક ખોલી અને ટેક્સ્ટબુકનું તમારે આ દાખલો છે એ તમારે ટેક્સ્ટબુકની અંદર કાઢી અને એમાં તમારે હવાલા છે એ ટીક કરવાના છે. ટેક્સ્ટબુકનું પેજ નંબર છે 141. જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો 141 નંબર ઉપર દાખલા નંબર 13 આપ્યો છે એમાં તમારે ટીક કરવાનું પાકા સર્વેયામાં. અધરવાઇઝ તમારી પાસે ટેક્સ્ટબુક ન હોય તો હું તો તમને અહીંયા દેખાડું જ છું કેવી રીતના ટીક કરવાનું. આ આપણું રકમનું પાકું સરવૈયું છે, એમાં તમારે જમીન મકાન આ રીતના ટીક કરી નાખવાનું, રાઇટ માર દેવાનું. મેં એરો માર્યો, તમે રાઇટ માર દો. પછી રકમમાં જઈએ. બીજો હવાલો છે યંત્ર અને ફર્નિચરની કિંમતમાં 40% ઘટાડો કરવો. તો પાછા પાકા સર્વેમાં વયા જઈએ, એમાં બે વસ્તુ ટીક કરશું. પાકા સરવૈયામાં હવે શું ટીક કરવાનું? તો કે યંત્રો ટીક કરવાના અને ફર્નિચરે ટીક કરવાનું. પાછા હવાલામાં વયા છે. પછીનો હવાલો છે દેવાદારો પર 1000 ખાલખાદ અનામતની હવે જરૂર નથી. તો દેવાદારો ટીક કરી નાખવા. પાકા સરવૈયામાં વયા જાય એમાં દેવાદારો ટીક કરવાના. રેડી?
પછીનો હવાલો છે સ્ટોકમાં 1500 ના મરામત ખર્ચની જરૂર છે. તો પાકા સરાયમાં મિલકત લેણા બાજુ સ્ટોક છે, કરો એને ટીક. પછીનો હવાલો છે લેણદારોમાંથી હવે 1500 ચૂકવવા પડશે નહીં. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ હોય, લેણદારોને કરો ટીક. પછીનો હવાલો છે ચૂકવવા બાકી ખર્ચ અને મળવા બાકી આવક, ઈ ક્યાંય ટીક કરવાની જરૂર નથી. બરાબર, એટલે એને ડાયરેક્ટ લઈ લેશું, આપણે ટીક ન કરવાનું હોય. પછીનો હવાલો છે રોકાણો તેની બજાર કિંમતે દર્શાવવાના છે, તો રોકાણોમાં ટીક કરશું. પાકા સરવૈયામાં જુઓ તમને રોકાણો આપ્યા એમાં ટીક કરો. રેડી, હવે જુઓ તમારું પાકું સર્વે આ રીતના હોવું જોઈએ. રકમમાં, રકમમાં ટીક કરવાની, તમે તમારે બોર્ડના પ્રશ્નપત્રમાં પેન્સિલથી ટીક કરવાનું જ. આપણે એવા નિયમો ન લાગુ પડે કે પ્રશ્નપત્રમાં કઈ આ કરવું નહીં, ઓલું ન કરવું, બધું કરવાનું પ્રશ્નપત્રમાં. બરાબર, કોઈ તમને કઈ નહીં કે એને ખબર જ હોય કે એકાઉન્ટમાં બધું કરવું જ પડે. રેડી, જો આ રીતના આટલું ટીક થયેલું હોવું જોઈએ પાકા સર્વેમાં તમારા. હવે જમીન મકાન, તો તમે જે ડ્રો કર્યું છે ને, હવે નોટ બોલ પેન હાથમાં લઈ લો પાછા, તમે જે ડ્રો કર્યું છે એમાં પાકા સરવૈયામાં જ રહેજો. હમણાં પાકા સરવૈયામાં જ ખુલ્લું રાખજો ને લખતા જજો. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ શું કરવાનું, તો કે જમીન મકાન લખવાનું. એમાં હવાલો છે એટલે ઇનર કોલમમાં 1,40,000. કેવી રીતના? તો જો આ પાકું સરવૈયું છે, જમીન મકાન ઇનર કોલમમાં લખ્યા, ઇનર કોલમમાં આમ લખાય. અને એક હવાલો છે એટલે 1 લીટી કોરી મૂકીને લીટો મારો. 1 લીટી જો મેં વચ્ચે કોરી મૂકી અને લીટો માર્યો. આ તમારા પાકા સરવૈયામાં લખવાનું છે. ઇનર કોલમમાં લખી નાખો જમીન મકાન, ઇનર કોલમમાં 1,40,000, 1 લીટી કોરી. પાછા રકમમાં વહે જાય. શું ટીક કર્યું હતું? તો કે હવે પછી યંત્રો આવ્યા. યંત્રો ઇનર કોલમમાં 80,000, 1 લીટી કોરી. અને ભેગું ભેગું ફર્નિચર લઈ લેવાનું ઇનર કોલમમાં 30,000, કારણ કે બે સાથે છે 30,000. તો લખો પાકા સરવૈયામાં ફરી પાછું મિલકત લેણા બાજુ યંત્રો ઇનર કોલમમાં 80,000, 1 લીટી કોરી. ફર્નિચર ઇનર કોલમમાં 30,000, 1 લીટી કોરી. સમજાય છે ને? કાંઈ નથી કરવાનું નવું, એ જૂનું પાકું સરવૈયું છે, પુનઃ મૂલ્યાંકન પહેલાનું. અને આપણે જે તૈયાર કરવાનું છે પુનઃ મૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું. એટલે આઈટમ તો જે જ્યાં હોય ત્યાં જ લખવાની હોય, મિલકત લેણા બાજુ, મિલકત લેણા બાજુ જ લખવાની હોય. ખાલી હવાલો હોય તો ટીક કરવાનું. બરાબર, યંત્રો ફર્નિચર લખી નાખ્યા તમારી નોટમાં. ઇનર કોલમમાં 80,000, 1 લીટી કોરી. ફર્નિચર ઇનર કોલમમાં 30,000, 1 લીટી કોરી. ઓકે, આમાં તમારે હારે હારે વિડીયો સ્ટોપ કરી, સ્ટોપ કરવાની જરૂર નથી, હારે હારે લખાતું જશે. હું બોલતો જાઉં છું એ મુજબ તમારે મોબાઈલ સામે રાખજો તમારો આડો કરીને, અને આ રીતના સામે આ રાખજો. ચાલો હવે ક્યાં પહોંચ્યા? તો કે હવે પહોંચ્યા રોકાણોમાં. હવે રકમ મુજબ નહીં જાય આપણે, પાકા સરવૈયા મુજબ જશું. તો રોકાણો ઇનર કોલમમાં 20,000 લખવાના, 1 લીટી કોરી. એમાં હવાલો છે તો ત્યાં જ લખવાનું, મિલકત લેણા બાજુ જો લખ્યું છે ને એમાં. આ રોકાણો ઇનર કોલમમાં 20,000 અને આ એની લીટી કોરી. રેડી, પાછા પાકા સરવૈયા વહી જાય રકમના. હવે શું આવશે? તો કે દેવાદારો ઇનર કોલમમાં 40,000 અને 1 લીટી કોરી. ઈ જ લખવાના, 40,000 જ લખવાના. આ દેવાદારો ઇનર કોલમમાં 40,000 અને આ એની લીટી કોરી. રેડી, હારે હારે ફટાફટ લખતા જ જજો. પછી હવે ક્યાં પહોંચ્યા? તો કે હવે આવ્યા સ્ટોકમાં.
લખો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સ્ટોક ઇનર કોલમમાં 31500 આ પાકું સરવૈયું આ મિલકત લેણા બાજુ સ્ટોક ઇનર કોલમમાં 31500 અને આ એની લીટી કોરી રેડી હવે પહોંચ્યા રોકડ સિલક રોકડ સિલકમાં હવાલો નથી એટલે એમનેમ લખી નાખવાની પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જેમની તેમ લખી નાખવાની હવે ઈ તમને પાકા સરવૈયામાં જે આપી છે એમ જ તમારે અહીંયા દર્શાવી દેવાની પાકા સરવૈયામાં ઈ જ બાજુ તમારે દર્શાવી દેવાની રોકડ સિલક સીધી બહેણે 30000 ચાલ આટલું લખાઈ ગયું મિલકત લેણા સાઈડ પૂરી થઈ ગઈ હવે મૂડી દેવા સાઈડ લઈ તો પેલા શું છે સાજનની મૂડી અને નિર્મીની મૂડી 80000 ને 50000 એ ડાયરેક્ટ પાકા સરવૈયામાં નહીં લખવાની હવે તમે પુનઃ મૂલ્યાંકન ખાતાની નીચે ભાગીદારોના મૂડી ખાતા ડ્રો કર્યા છે મૂડી ખાતામાં મૂડી દેવા સાઈડ છે મૂડી એટલે જમા બાકી કહેવાય એટલે જમા બાજુ જ અસર આવે એની બરાબર તો મૂડી ખાતામાં જમા સાઈડ આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા એવી રીતના શું લખવાનું બા આ લાવ્યા કેવી રીતના જોવો જે ભાગીદારોના મૂડી ખાતા પકડી લો પેલા તમે આપણે ડ્રો કર્યા છે આ રીતના એમાં જમા સાઈડ બા આ લાવ્યા કરીને સાજનના 80000 ને નિર્મીના 50000 રેડી હવે પાકા સરવૈયામાં ક્યાં પહોંચ્યા તો કે સામાન્ય અનામત એમાં તો સામાન્ય અનામતનું શું કરવાનું તો છેલ્લો લેક્ચર યાદ કરો સામાન્ય અનામત અનામત છે એટલે ભાગીદારો વચ્ચે વેચી દેવામાં આવે કયા પ્રમાણમાં તો જૂનું પ્રમાણ જો નીચે મેં લખ્યું છે 5:3 = 8 તો કેલ્ક્યુલેટરમાં સામાન્ય અનામત 80000 ના 8 ભાગ કરો 80000 ભાગ્યા 8 કરો એટલે કેટલા આવ્યા 10000 10000 × 5 કરો એટલે 50000 સાજનની 10000 × 3 કરો એટલે 30000 કોની નિર્મીની એમ ન કરવું હોય તો 80000 × 5 અષ્ટમાંશ કરો એટલે સાજનના અને 80000 × 3/8 કરો કેલ્ક્યુલેટરમાં એટલે નિર્મીના તો 50000 સાજન અને 30000 નિર્મીના બરાબર સામાન્ય અનામતની આમનું શું આવે સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા તો એ જાઓ ભાગીદારોના મૂડી ખાતામાં જમા સાઈડ સામાન્ય અનામત અનામત છે એટલે ભાગીદારોને લાભ થાય એટલે એના મૂડી ખાતાની જમા બાજુ અસર આવે એની તો આ રીતના સામાન્ય અનામત મૂડી ખાતામાં જમા સાઈડ દર્શાવી દો મૂડી ખાતામાં જમા સાઈડ લખજો 50000 સાજનની ને 30000 નિર્મીની શું આપ્યું છે રકમમાં હવે નવો પોઈન્ટ આવે છે નફા નુકસાન ખાતું 48000 હવે આને શું કહેવાય તો નાનું ખાતું છે ને એ તમને બે બાજુ આપી શકે મિલકત લેણા સાઈડ આપ્યું હોય ને રકમમાં જોજો બરાબર ધ્યાનથી રકમ મિલકત લેણા સાઈડ હોય ને તો એ ઉધાર બાકી એટલે ખોટ કહેવાય અને આ બાજુ મૂડી દેવા સાઈડ આપી છે ને એટલે મૂડી દેવા જમા બાકી એટલે નાનું ખાતું જમા બાકી કહેવાય તો એને નફો કહેવાય એવું કઈ ન વિચારવું હોય તો આ જમા બાકી છે મૂડી દેવા એટલે મૂડી ખાતામાં જમા સાઈડ લખવામાં આવે એની વેચણી થાય તો ફરી પાછું ભાગીદારોનું જૂનું પ્રમાણ જોવું પડશે 5:3 = 8 5/8 જેટલું સાજનનું 3/8 જેટલું નિર્મીનું તો એને આપી દેવાનું તો આમનું શું આવે નાનું ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા તો ફરી પાછા મૂડી ખાતામાં વયા જાઓ જમા સાઈડ નાનું ખાતું 48000 × 5/8 સાજનના કેલ્ક્યુલેટરમાં અને 48000 × 3/8 નિર્મીના તો 48000 ના 8 ભાગ કરો એટલે 6000 આવે 6×5=30000 સાજનના 6×3=18000 નિર્મીના તો 30000 સાજન અને 18000 નિર્મીના તો વયા જાઓ મૂડી ખાતામાં જમા સાઈડ પાછા અહીંયા લખો નફા નુકસાન ખાતે આને નફો કહેવાય જમા બાકી કહેવાય કાઉન્સમાં લખવું હોય તો લખી શકાય 30000 સાજન અને 18000 નિર્મીના આગળ
હવે પૂછ્યા આપણે 12% બેંક લોન 70,000, તો આમને લખી નાખવાની પાકા સરવૈયામાં. પાકા સરવૈયામાં કઈ બાજુ લખવાની, ક્યાં લખી છે જોવો, જે મૂડી દેવા, તો તમારે મૂડી દેવા સાઈડ જ લખવાનું. તો આપણું પાકું સરવૈયું છે. હવે ડાયરેક્ટ આપણે 12% બેંક લોન નહીં લખીએ પેલા, કારણ કે મૂડી દેવામાં એવો નિયમ છે કે પેલા મૂડી લખવી જોઈએ સાજન ને નિર્મીની. હવે એ તો મૂડી ખાતું બંધ થાય ને પછી મળશે ને તમારે ચોપડામાં. જો મૂડી ખાતું તમે ડ્રો કર્યું છે એ બંધ કરશો ને, એ મૂડી અહીંયા આવશે, જેટલી બા આ લઈ ગયા મળશે ને, એટલે એ છેલ્લે લખવાની. પણ અહીંયા આપણે પેલા લખવી પડે. તો પાકા સરવૈયામાં મૂડી દેવા સાહેબ મૂડી કરીને ઇનર કોલમમાં સાજન અને નિર્મી લખો, અને એમાં આ રીતના નીચે લીટી માર દો, એ છેલ્લે મળશે અને એ લખાઈ જાય. પછી તમે એની નીચેની લીટીમાં લખો 12% બેંક લોન સીધી બાયણે 70,000, બરાબર. ચલો લખાઈ ગયું. હવે એમાં લેણદારો હવાલો છે 32,000. હવાલા જો એરો મેરો હવાલો છે. તો આપણે લેણદારો 32,000 રૂપિયા ઇનર કોલમમાં લખશું. ક્યાં લખશું? જ્યાં છે ત્યાં જ, મૂડી દેવા બાજુ જ. લેણદારો ઇનર કોલમમાં 32,000, એક લીટી કોરી. હવે આવ્યા દેવી હુંડી. તો એ એમને લખી નાખવાની મૂડી દેવા બાજુ, દેવી હુંડી 10,000. એ સીધી બાયણે જ લખવાની. પાકા સરવૈયામાં દેવી હુંડી સીધી બહેણે 10,000. રેડી? આટલું કમ્પ્લીટ થયું. હવે પછીનો લેક્ચર આપણો જ્યારે આવશે ને, ત્યારે એમાં આપણે હવાલા છે એની અસર આપશું, કેવી રીતના અસર આવે. હવે તમારે હવાલા જોવાના થાય. આ આપણે શું કર્યું, આખે આખું પાકું સરવૈયું પાથરી નાખ્યું. જે રકમમાં તમને આપ્યું છે એમાં હવાલા હોય તો જગ્યા છોડી છે, નહીતર પછી આપણે એમને જે બાજુ હોય લખી નાખ્યું છે. અને અમુક વસ્તુ મૂડી ખાતે જાય, જેમ કે મૂડી મૂડી ખાતામાં જમા સાઈડ આવે, બા આ લાવ્યા કરીને. સામાન્યના મતને નાનું ખાતાની જમા બાકી છે, તો ઈ બે પણ મૂડી ખાતાની જમા સાઈડ જાય. બાકી બધું તો પાકા સર્વેમાં જ આવ્યું છે, બરાબર. તો નેક્સ્ટ ટાઈમ આપણે છે ને આ દાખલો અધૂરો છે એ પૂરો કરશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, નેક્સ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો આપણે હવે હવાલા જોશું. એટલે આમને એમ નેક્સ્ટ લેક્ચર લખવા તમે જ્યારે બેસો ત્યારે નોટબુકમાં આટલું પાછું સામે રાખજો. એટલે હવે આપણે ફટાફટ હવાલા જવાના છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.